દીવના દરિયામાં આજ 1 જૂન થી માછીમારી બંધ કરવા સૂચના આપવામાં આવી. ચોમાસાની શરૂઆત થવાની પહેલા માછીમારોને વેકેશન પડી જાય છે, તેથી માછીમારો પોતાની બોટ જેટી પણ લંગારી દેતા ચડાવી દેતા હોય છે. સરકાર પણ ચોમાસાની શરૂઆત પહેલાં દરિયો ખેડવા ઉપર પ્રતિબંધ ફરમાવી દે છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. માછીમારોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના આગમનને લઈ અને માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જૂન જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો નહીં ખેડવા આદેશ આપવામાં આવ્યો છે. દીવ ફિશરીજ વિભાગ દ્વારા દીવ જિલ્લાના માછીમારોને વરસાદની મોસમમાં દરિયામાં માછીમારી કરવાની સખત મનાઈ ફરમાવવામાં આવી છે, જેને લઈને દીવના માછીમારોએ દરિયામાં રહેલ ફોટોને ક્રેન દ્વારા પોતાના વાહનો અને મોટી બોટોને જેટી પર ચડાવી દીધી છે. આજે 1 જૂન પહેલાં તમામ ફિશિંગ બોટોને જેટી પર ચડાવી દેવામાં આવી છે. 61 દિવસ સુધી માછીમારી બંધ રાખવામાં આવશે. ફરી રાબેતા મુજબ શુભ મુહૂર્તે લોકો પોતાની બોટ દરિયામાં ઉતારશે. હાલ જેટી ઉપર ચડાવેલી આ બોટોને રિપેરિંગ કામ અને રંગરોગાન કરશે અને માછીમારો લોકો પોતાના વેકેશનમાં માછીમારી કરવા માટેની જાર બનાવવાનું કામ કરશે. હુસેન ભાદરકા, ZSTV, ઉના. મારું નામ સોલંકી નરસન દેવજી છે. હું વડકવાડા વડીસરી એસોસિએશનનો મંત્રીનો હોદ્દો ધરાવું છું. અમારા ગામમાં અત્યારે સિઝન ઓફ થઈ ગઈ છે અને સિઝન ઓફ થઈ ગઈ છે તેના માટે બોટોને ઉપર અમે ગતિ પર ચલાવીએ છીએ. અમારા ધંધાનો સમય છે 1/8/2023 થી 1/5/2024 સુધીનો ટાઈમ પીરિયડ છે. અમે બોટો ઉપર ચડાવવાનું શરૂઆત કરી દીધી છે અને પૂરું પણ થવા આવ્યું છે. બોટોને બે મહિના માટે અમે ઉપર ચડાવી છે સમર્પણ માટે. અને અમારે અત્યારે બોટ ઉપર ચડાવ્યા પછી અમારું સમર્પણ કરવા માટે જે અમારી જે અત્યારની પરિસ્થિતિ છે તે બહુ ખરાબ છે અને એના કામ કરવા માટે બોટની અત્યારે અમે લોન લઈએ છીએ, અમારા ગોલ્ડ લોન એ ઉપર લોન લઈએ છીએ અને અમે બોટોનું સમરકામ કરાવીએ છીએ. ને અમને સરકાર દ્વારા સબસિડી ડીઝલમાં મળે છે સબસિડી, અને એ 5 વર્ષ સુધીનો ટાઈમ પીરિયડ અમારે સરકાર આપેલો છે સબસિડીમાં. બીજે અમારે કોઈ વાયરલેસ જીપેસ એના પર અમારે કોઈ સબસિડી નથી, કોઈ બીજી સહાય નથી અમારે ફિશરમેન ઉપર. અને અમારે અત્યાર સુધી જે કામ ચાલી રહ્યું છે બોટ ઉપર ચડાવવાનું એમાં સારી રીતે ચાલી રહ્યું છે. એમાં અમુક તત્વોના કારણે થોડીક ખરાબી આવે છે, તો પણ અમારા જે હોદ્દેદારો છે, પ્રમુખ છે, એ સારી રીતે કાર્ય કરે છે. બોટનો પ્રમુખ કાંતિલાલ મિશ્રી રાઠોડ. આજે અમારે 1 ઓગસ્ટ 2023 થી 30/5/2024 સુધીનો પીરિયડ રહી છે. અમારો માછીમારનો ધંધો છે, ફિશિંગને અમે કરીએ છીએ અને દરિયામાં એક ધંધો ચાલુ થાય છે. અમને સરકાર દ્વારા ડીઝલની રેટ માફ મળેલો છે, બદલ અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ. અમારી ફિશિંગના આ વખતે ધંધો બરાબર થયેલ નથી. અમારા ફિશરમેન ભાઈઓ ઘણા બધા મુશ્કેલીમાં છે. ઘણા લોકોએ બેંકની અંદરમાં ગોલ્ડ લોન અને ઘણી બધી ગુસ્સું હોય અને પોતાની ફિશિંગ આજીવિકા ચાલુ કરેલ છે. ઘણી બધી દરિયામાં આફતોનો સામનો કરવો પડે છે, ઘણી વાર વરસાદોનો પણ સામનો કરવો પડે છે, તોફાનો પણ આવે છે. ઘણી બધી મુશ્કેલીઓ અમારા ફિશરમેન ભાઈઓને મળે છે. અમને વેટ મુક્ત સિવાય બીજી ફિશરમેનોને કોઈ પણ પ્રકારની રાહત મળતી નથી. તો GPS, વાઇલ્ડલાઈફ જે કંઈ ફિશિંગમાં સબસિડી મળે જો આપવામાં આવે તો અમે ઘણી બધી અમારા રાહત ફિશરમેનો મળે એવી છે. તો હું સરકારને વિનંતી કરું છું કે અમને ફિશરમેનોને જે કંઈ પણ રાહત મળતી હોય એ આપવા નમ્ર વિનંતી. રમેશ બારિયા, મણકાપા બોટ એસોસિએશનનો ઉપપ્રમુખ તરીકે કામ કરું છું. અત્યારે અમારે ફિશિંગની જે સમયગાળો છે 1/8/2023 થી લઈને 31/5/2024 સુધીનો રહે છે. તે દરમિયાન અમે જે અમારે 700 થી 800 બોટનું જે બોટો છે એ અમારે અત્યારે ઉપર ચડાવવાનું ચાલુ થયેલું છે. અને અમને જે સબસિડી રૂપે ડીઝલ સબસિડી રૂપે અમને આ વર્ષથી મતલબ ટોટલ 5 વર્ષ મળેલું છે,
એમાં દોઢ બે ટકા ખૂબ વાટર આફળ વ્યક્ત કરીએ છીએ અને અમારી ઘણી બધી સબસિડી પણ અત્યારે લોકોએ ડેબોલેસ કરી નાખી, મતલબ અમને અત્યારે મળતી નથી. ઘણી બધી સબસિડી પહેલાં આગળ મળતી હતી સમયગાળામાં, કે જે વાયરલેસ છે, જીપીએસ છે, એ અત્યારે અમને સરકાર તરફથી કોઈ સબસિડી રૂપે મળતી નથી. એટલે ખાસ ગવર્મેન્ટને મારી વિનંતી છે કે એ સબસિડી રૂપે અમારા ફિશરમેનને આપવામાં આવે, જેથી કરીને ફિશરમેન આગળ વધી શકે. અને આમાં આ વર્ષ અમારું એટલું બધું સારું પણ નથી ગયું, એટલે ઘણા ફિશરમેન રોસમાં ધંધો કરે છે, તો એને પણ મદદરૂપ થાય સરકાર તો વધારે સારું. અને મારી જેટીનું ઘણું બધું કામ બાકી રહ્યું છે અને ડેમેજ પણ થયેલી છે, તો એને પણ મારી વિનંતી છે કે ડેમેજ થયેલી છે જેટી, તો એને રિપેર કરવામાં આવે એવી મારી વિનંતી છે. અને